હેલો ફ્રેન્ડ્સ, મારું નામ જીત છે. હું શ્રી કેજે પોલિટેકનિકમાં અભ્યાસ કરું છું, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં. મારું ફાઇનલ ઇયર છે અને આજે હું તમને શીખવાડીશ કે ફિલ ફેક્ટર એક્ઝેક્ટલી શું કહેવાય, એનું કાર્ય શું છે અને આપણે એને ઇઝી એક્ઝામ્પલમાં આખો કન્સેપ્ટ સમજીશું એનો. તો અત્યારે તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો, ફિલ ફેક્ટરની ડેફિનેશન છે અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન પર. અને મેં એઝ અ રેફરન્સ એનર્જી સિસ્ટમ્સ ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ જેએન તિવારી, એના ઓથર છે, અને હેન્ડબુક ઓફ સોલાર એનર્જી થિયરી એનાલિસિસ એન્ડ ઇટ્સ એપ્લિકેશન્સ, આ છે 2016 પબ્લિકેશન ઇયર. ઓકે, તો હવે સૌથી પહેલાં આપણે ડેફિનેશન વાંચીએ એની. ધ ફિલ ફેક્ટર ગીવ્સ એન આઈડિયા ઓફ ધી મેક્સિમમ પાવર આઉટપુટ વિડ્રોન ફ્રોમ ધી સોલાર સેલ ફોર અ ગીવન VOC એન્ડ ISC. હવે આપણને ખબર જ છે VOC એન્ડ ISC શું છે, તો સૌથી પહેલાં એઝ અ રિવિઝન હું તમને સમજાવી દઉં છું. VOC ISC, VOC એટલે કે ઓપન સર્કિટ વોલ્ટેજ, એટલે કે આપણું કોઈ બી એક સ્પેસિફિક સોર્સ છે, એ સોર્સમાં એના બંને ટર્મિનલ જે છે તે ઓપન છે, એટલે એને કહેવાય ઓપન સર્કિટ વોલ્ટેજ. એટલે કે હજુ ના તો કશે એને શોર્ટ કર્યું છે, ના તો એની જોડે આપણે લોડ અટેચ કર્યો છે, એટલે કે આપણું એ ઓપન સર્કિટ વોલ્ટેજ થઈ ગયું કહેવાય, કારણ કે કોઈ લોડ એમાં અટેચ કર્યું નથી. બીજું ISC એટલે માનીએ આપણે જોઈએ તો શોર્ટ સર્કિટ કરંટ. હવે એમાં બી શોર્ટ સર્કિટ કરંટ એટલે કે આપણે કોઈ લોડ તો અટેચ કર્યો નહીં, પણ આપણે એ બંને ટર્મિનલ શોર્ટ કરી દીધા છે અને ઝીરો રેઝિસ્ટન્સ છે અને મેક્સિમમ કરંટ છે એનો. ઓકે, તો એને આપણે કહીએ શોર્ટ સર્કિટ કરંટ. હવે આગળ આપણે વાંચીએ તો મેથેમેટિકલી ઇટ ઇઝ ગીવન બાય ઇક્વેશન 4.26. અહીંયા નીચે આપ્યો છે ઇક્વેશન. ધી વેલ્યુ ઓફ FF અંડર ધી આઈડિયલ કન્ડિશન ઇઝ યુનિટી, એટલે કે આઈડિયલ કન્ડિશન્સમાં એ યુનિટી છે. ડેવિએશન્સ ફ્રોમ ધી આઈડિયલ વેલ્યુ ઇઝ ડ્યુ ટુ ધી ડિફેક્ટ્સ એન્ડ કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ. ધી લોઅર ધી વેલ્યુ ઓફ FF ધી લેસ શાર્પ વિલ બી IV કર્વ. ફ્રોમ અન SI સોલર સેલ ધી મેક્સિમમ વેલ્યુ ઓફ FF ઇઝ 0.88. હવે આપણે આ ડેફિનેશન એકદમ ક્લિયર અને ક્લિયર વેમાં સમજીએ તો કે સપોઝ કે તમારી પાસે એક પેનલ છે, સોલર પેનલ છે, તો 300 વોટ એનો મેક્સિમમ પાવર છે, એટલે કે 300 વોટની ઉપર એ જનરેટ નહીં થાય. 300 વોટ માટે એ ડિઝાઇન કરી છે અને એના કરંટ રેટિંગ છે 9 એમ્પિયર, એટલે કે 9 એમ્પિયરની ઉપર એનું એ જાય નહીં એનો કરંટ. ઓકે, એ મેક્સિમમ એનો કરંટ છે. તો હવે આપણે આઈડિયલ કન્ડિશનમાં જોઈએ તો આઈડિયલ કન્ડિશન્સમાં આપણી જે પેનલ છે તે ફૂલ્લી એના ડિઝાઇન કરેલા પેરામીટર્સ પર ઓપરેટ થશે. હવે એ આઈડિયલ કન્ડિશન્સ લાવવી બહુ અઘરી છે અથવા તો ઇમ્પોસિબલ છે. એ આઈડિયલ કન્ડિશન્સ તમે લાવી નહીં શકો, કારણ કે આપણી આ સોલાર પેનલ છે એમાં સનના ટેમ્પરેચર અને સનની જે ઇરેડિયન્સ હશે તે કોન્સ્ટન્ટ કોઈ દિવસ રહે નહીં અને રહેવાની બી નહીં, તો આપણે એને ઇમ્પોસિબલ જ ગણીએ એ વસ્તુ. પણ આપણું જે સોલાર પેનલ છે તે કેટલું એ ડિઝાઇન કરેલા પેરામીટર્સની નજીક ઓપરેટ થશે એને કહેવાય છે ફિલ ફેક્ટર. સપોઝ કે હવે 300 વોટનું મેં તમને કીધું એ પેનલ છે, પણ 290 વોટ જેટલું જ ઓપરેટ થાય છે 290 વોટમાં એ મેક્સિમમ એના બધા પેરામીટર્સ પર, એટલે કે ટેમ્પરેચર બી આપણું બપોરનો ટાઈમ છે અને મેક્સિમમ જાય છે 45 ડિગ્રી સેલ્સિયસ જેવું. તો આની કહેવાય છે ફિલ ફેક્ટર, એટલે કે આપણું જે ડિઝાઇન કરેલું પેરામીટર્સ છે તે હવે ઓરિજિનલી ખરેખર એ ડિઝાઇન કરેલું ઓપરેટ કરશે નહીં કરે તો અથવા તો એની નજીક કેટલું કરશે એને કહેવાય છે ફિલ ફેક્ટર. એ ફિલ ફેક્ટર પર્સન્ટેજમાં નીકળે છે. ઓકે, તો 0.88 લગી જાય છે એ ફિલ ફેક્ટર. ઇન્ટુ 100 કરીએ તો આપણને એના પર્સન્ટેજ મળી જાય છે. અહીંયા નીચે ફોર્મ્યુલાઝ લખ્યા છે ફિલ ફેક્ટરના. હવે આગળ મારો મિત્ર આદિત્ય તમને ફિલ ફેક્ટરના સમ કરતા શીખવાડશે, એટલે કે ફિલ ફેક્ટર આપણે કોઈ બી સ્પેસિફિક પેનલનું કઈ રીતે શોધી શકીએ. થેન્ક યુ.